નમસ્કાર, બિગ ન્યૂઝ સાથે હું છું જીગર દેવાણી. બિગ ન્યૂઝમાં જોઈશું દિવસભર કયા મોટા સમાચાર રહ્યા ચર્ચામાં. બિગ ન્યૂઝમાં એ સમાચાર જોઈશું જે તમને કરે છે સૌથી વધુ અસર. આપણી ચેનલ ઝી 24 કલાક રોજ રાત્રે 8 વાગે બતાવે છે દિવસના મોટા ન્યૂઝ. તો જોઈએ આજે કયા ન્યૂઝ છે બિગ ન્યૂઝ. ગણતરીની કલાકોમાં જ પીએમ મોદી પહોંચશે અમદાવાદ એરપોર્ટ. જી હા, આજના મોટા સમાચારોની વાત કરી રહ્યા છે. સાથે જ આવતીકાલે રાજ્યભરમાં પીએમ મોદીના જન્મદિવસની પણ ભવ્ય ઉજવણી થશે. સાથે જો વાત કરીએ આજના મોટા સમાચારની, તો પ્રધાનમંત્રી મોદી પોતાના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ લેશે. એ સિવાય નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી, આવતીકાલે પીએમ કરશે નર્મદા નીરના વધામણા. જે ગુજરાતનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે નર્મદાના વધામણા કરવામાં આવશે. આજથી રાજ્યમાં લાગુ થયો નવો મોટર વ્હીકલ એક્ટ 2019. જી હા, જેની પણ રાજ્યભરમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર દિવસભર ચર્ચા જોવા મળી. શરૂઆત કરી બિગ ન્યૂઝમાં મહત્વપૂર્ણ સમાચારથી. વાત કરીશું નવસારીની, તો વાંસદ અને ઉનાય વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના વાંસદ અને ઉનાય વિસ્તારમાં ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ. ભૂકંપનું એપી સેન્ટર નવસારીથી 39 કિલોમીટર દૂર છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, જોકે સારી વાત એ છે કે કોઈ પણ જાનહાનિ થઈ નથી. પરંતુ છતાં પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના વાંસદ અને ઉનાય વિસ્તારમાં ભૂકંપની ઘટના ઘટી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ છે. સંવાદદાતા સ્નેહલ જોડાઈ ચુક્યા છે. સ્નેહલ, નવસારીમાં જે ભૂકંપના આંચકા અનુભવાયા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ. જો વાત કરવાની આવે તો વાસદાર ઉનાય તેમજ મહોરિયા ગામની અંદર 2.3ની તીવ્રતાનો ભૂકંપ આંચકો જે છે તે 5 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અને આ જ સમયે લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેને લઈને કોઈ પણ જાતનું નુકસાન ન થયું હોવાનું જે મામલતદાર છે તેણે પુષ્ટિ કરી છે. જોકે જે વાસદાની જો વાત કરવાની આવે તો વાસદામાં આવા ભૂકંપના આંચકા અવારનવાર આવતા રહે છે. વાસદાની અંદર જે કેલિયા ડેમ જે આવ્યો છે તે ડેમ જે છે તે ભરાટાની સાથે જ આવા ભૂકંપના આંચકા અનેક વાર અનુભવાતા જોવા મળે છે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે લોકોમાં ભૂકંપને લઈને ભયનો માહોલ પણ જોવા મળ્યો. વાસંદ અને ઉનાય વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ છે. ભૂકંપનું એપી સેન્ટર નવસારીથી 39 કિલોમીટર દૂર હતું. તો હવે વાત ઐતિહાસિક અવસરની. પીએમ મોદી આજે આવશે ગુજરાત. રાત્રે 11 કલાકે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. સીએમ રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ સ્વાગત કરશે. રાજભવન ખાતે પીએમ મોદી રાત્રે રોકાણ કરશે. આવતીકાલે વહેલી સવારે માતા હીરાબાના પણ તેઓ આશીર્વાદ લેશે. સવારે 8 વાગે કેવડિયા પહોંચશે પીએમ મોદી. ત્યારે સરદાર સરોવર ડેમ પહોંચી નર્મદા મૈયાના વધામણા કરશે. આવતીકાલે પીએમ મોદીનો જન્મદિવસ જન લઈને કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નમામી દેવી નર્મદે મહા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ અને મેઘ મહેરથી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ઊંચાઈ પર આંબી ગયો છે. તેથી રાજ્ય સરકાર નમામી દેવી નર્મદે મહા ઉત્સવની ઉજવણી કરશે. રાજ્ય સરકાર સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરી રહી છે. રાત્રે તેઓ અમદાવાદ પહોંચવાના છે. 9 કલાકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા એમનું સ્વાગત માટેની તૈયારીઓ એ શરૂ થઈ ગઈ છે. 138.67 મીટરની હાઇટ પર એ નર્મદાના નીરના વધામણાનો કાર્યક્રમ
રાજ્ય સરકાર વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં એ નક્કી કરવામાં આવ્યો છે કેવડિયા કોલોની ખાતે. બીજે દિવસે 8 વાગે એ કેવડિયા કોલોની ખાતે પહોંચશે. સરકારના વિવિધ પ્રકલ્પો, નર્મદાનું નીર 138.67 મીટર છલક સપાટીએ એ નર્મદાના નીરને વધારવાનો કાર્યક્રમ નરેન્દ્રભાઈના હસ્તેથી, મને એવું લાગે છે કે એક ઇતિહાસ, એક નવા ઇતિહાસની સાક્ષી બનવાનો આપણને સૌને મોકો મળ્યો છે ત્યારે એ પણ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નર્મદા મુલાકાત લઈને તમામ તૈયારીઓ ચાલી છે ત્યારે નર્મદાના કલેક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. પટેલ સાહેબ, જે પીએમ આવી રહ્યા છે, પીએમનો પ્રવાસ છે, કેટલો મહત્વપૂર્ણ અને કઈ કઈ જગ્યાએ પીએમ મુલાકાત લેશે, શું કાર્યક્રમ છે? માન્ય વડાપ્રધાનશ્રી આવતીકાલે સવારના 8 વાગે કેવડિયા હેલિપેડ આવશે અને 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીના એમના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે, જેમાં એમના જે મુખ્યત્વે કાર્યક્રમ છે એ નર્મદા ડેમ, જે ઐતિહાસિક એની જે ઉજવણી કરવાનો જે પ્રસંગ છે ત્યાં ડેમ ઉપર એ પૂજા કરશે અને ડેમ પર પૂજા કરીને એના જે નીર છે નીરના વધામણા કરવાના છે. ત્યારબાદ અહીંયા જે વન વિભાગ અને સરદાર સરોવર નિગમ દ્વારા જે વિવિધ પ્રોજેક્ટોમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ વિવિધ પ્રોજેક્ટોનું માન્ય વડાપ્રધાનશ્રી છે એનું નિરીક્ષણ કરવાના છે. નિરીક્ષણ કર્યા બાદ જે ગરુડેશ્વર વિયરની જે કામગીરી ચાલે છે એ ગરુડેશ્વર વિયરની કામગીરીનું પણ માન્ય વડાપ્રધાનશ્રી નિરીક્ષણ કરશે અને ત્યારબાદ ગરુડેશ્વર દત્ત મંદિરમાં પણ એ મુલાકાત લેનાર છે. જે રીતની વાત કરવામાં આવે, પીએમ 3-4 કલાક રોકાવાના છે, જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જનસભાને પણ સંબોધન કરવાના છે, ડેમ પર કયા પ્રકારની કામગીરી થશે, પૂજાની વાત છે અને કોણ કોણ હાજર રહેશે ત્યાં, કયા પ્રકારનું આયોજન છે? સરદાર સરોવર ડેમ ઉપર જે પૂજનનો કાર્યક્રમ છે એ પૂજનના કાર્યક્રમ દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રી ત્યાં પૂજન કરશે. પૂજન કર્યા બાદ એનો જે કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને અત્યારે હાલ જે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે એ ઓવરફ્લોની જે સ્થિતિ છે સ્થિતિનું નિરીક્ષણ પણ કરશે અને ત્યારબાદ કાર્યક્રમના અંતમાં એક જનમેદની છે વ્યૂ પોઈન્ટ 1 ઉપર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જે જાહેરસભામાં નર્મદા જિલ્લા, છોટાઉદેપુર અને ભરૂચ આ 3 જિલ્લામાંથી જનમેદની એમાં ખૂબ મોટી સંખ્યામાં આવનાર છે અને માનનીય વડાપ્રધાનશ્રી ત્યાં જનસભાને પણ સંબોધનાર છે. પીએમ આવી રહ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે, તો શું ફરી વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે કે પછી જંગલ સફારી અને બાકીના જે પ્રોજેક્ટ છે તેની મુલાકાત છે? હાલના કાર્યક્રમ મુજબ અત્યારે જે વન વિભાગના અને સરદાર સરોવર નિગમના જે પ્રોજેક્ટ અમલમાં છે એનું અત્યારે નિરીક્ષણ થનાર છે, બાકીનો જે કાર્યક્રમ છે કોઈ આખરી થયેલ નથી. પટેલ સાહેબ, જે રીતે વાત કરવામાં આવી, નર્મદા કલેક્ટરે કહ્યું કે જે કાર્યક્રમો છે કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે, વન વિભાગના કાર્યક્રમો છે અને સાથે જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું પીએમ નિરીક્ષણ કરશે, નર્મદા ડેમ ઉપર જઈ ત્યાં પૂજા કરવાની છે, સાથે જ ગરુડેશ્વર દત્ત મંદિર છે તેની પણ તેઓ મુલાકાત લેશે, ત્યાં પૂજા અર્ચના કરશે. સ્વાભાવિક રીતે પીએમનો આ કાર્યક્રમ છે તેને લઈને સિક્યુરિટી તમામ જગ્યાએ ગોઠવી દેવામાં આવી છે અને હવે જે બાકીની તૈયારીઓ છે તેને આખરી વપાઈ રહ્યો છે. કેમેરામેન જમીન વ્યાસ સાથે વિજય તુસી, સી મીડિયા, નર્મદા. સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે, જે સપનું 60 વર્ષ પહેલા જોયું હતું તે સપનું હવે પૂરું થયું છે અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે. નર્મદા ડેમના આ દ્રશ્યો છે જેની અંદર પાણીની સતત આવક થઈ રહી છે અને એટલા માટે આ પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીની અંદર ડેમ જે છે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. 138 મીટરની જે સપાટી હતી તે સપાટી જે છે ત્યાં સુધી પાણીનો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને એટલા માટે ગુજરાતને 2 વર્ષ સુધી પીવાના કે સિંચાઈના પાણીની તકલીફ નહીં પડે તેવો સરકારનો દાવો છે. જે સ્વપ્ન 60 વર્ષ પહેલા જોયું હતું તે સ્વપ્ન હવે પૂરું થયું છે અને એટલા માટે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે તેઓ અહીંયા આવી રહ્યા છે અને તેમણે પણ આ જે સ્વપ્ન હતું તે પૂરું કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવી, કારણ કે જે ડેમની ઉપરના દરવાજા છે તે દરવાજા તેઓ પ્રધાનમંત્રી બન્યા અને ત્યારબાદ 17મા દિવસે તેમણે આ ડેમના દરવાજાઓને મંજૂરી આપી હતી અને આ દરવાજાઓના કારણે જે જળસંગ્રહ છે તે 138 મીટર સુધી પહોંચ્યો છે અને તેના કારણે ડેમ સંપૂર્ણ ભરાતા ગુજરાતને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન રહે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને એટલા માટે સમગ્ર ગુજરાત માટે આ ઐતિહાસિક ક્ષણ અને ઐતિહાસિક ઘડી છે, જેનું સાક્ષી બનવા માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી રહ્યા છે અને ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ફક્ત નર્મદા ખાતે નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર ઉજવી રહી છે અને જનતાને પણ સીધો મેસેજ આપવાનો પ્રયત્ન સરકાર અને પ્રધાનમંત્રી દ્વારા થશે. પ્રધાનમંત્રી પોતાના સંબોધનમાં નર્મદા યોજનાનું જે મહત્વ છે અને તેના ઉપર જે રાજકારણ રમાયું અત્યાર સુધી તેને લઈને સીધા પ્રહાર કરશે તેવી તમામ લોકોનું માનવું છે. ત્યારે જોવાનું રહેશે કે પ્રધાનમંત્રીની આ મુલાકાત નર્મદાના જે ઇતિહાસ છે અને જે રાજકીય કાવાદાવા થયા છે તેના ઉપર કયા પ્રકારનો નવો રંગ ચડે છે. કેમેરામેન જમીન વ્યાસ સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, નર્મદા ડેમ. તો આજે મોડી રાત્રે પીએમ મોદી ગુજરાત પહોંચશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ કેવડિયામાં તડામાર તૈયારીઓ થઈ છે. પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરશે. નર્મદા ડેમની સામે જ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમના આગમન પહેલા પોલીસ છાવણીમાં ફેરવાયો છે વિસ્તાર. પીએમની મુલાકાતને લઈને સમગ્ર રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું. એસપીજી અને સ્થાનિક પોલીસ સાથે રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું.
પીએમ મોદી નર્મદા પ્રવાસની તમામ તૈયારીઓ થઈ રહી છે, ત્યારે રૂટ ઉપર પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. પીએમનો જે કાફલો છે તે કાફલા લઈને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે પ્રમાણે ગાડીઓ છે એ ગાડીઓ અહીંયા જે છે આવી રહી છે, એક પછી એક તમામ ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે. પીએમના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને જે રીતનો આ ગાડીઓનો કાફલો છે, પીએમનો કાફલો, આ ગાડીઓ જામર સહિત જે ગાડીઓમાં પીએમ આવતા હોય છે એ ગાડી જે છે તેનું રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે તમામ ગાડીઓ જતી હોય છે, રૂટ રિહર્સલ થઈ રહ્યું છે. ડેમ સાઈડ ઉપર તમામ ગાડીઓ જશે, ડેમ પર પીએમ જવાના છે અને ડેમ ઉપર તેઓ જે રીતનું પૂજન કરવાના છે, નર્મદા મૈયાનું આરતી કરવાના છે, તે માટેનું રિહર્સલ જે છે અહીંયા કરવામાં આવી રહ્યું છે. પીએમના જે સમગ્ર પ્રોગ્રામ છે, કુલ 3 કલાકથી વધુ સમય પીએમ જ્યારે અહીંયા કેવડિયા ખાતે રોકાવાના છે ત્યારે આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને હાલ રૂટ ઉપર જે છે સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતનો પોલીસનો બંદોબસ્ત છે, રૂટ રિહર્સલ હંમેશા થતું હોય છે. પીએમ આવતા હોય એસપીજી સુરક્ષા છે અને તેના કારણે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટેનો આ તમામ કાફલો જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. પીએમ વહેલી સવારે હેલિપેડ જે છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવ્યું છે તે હેલિપેડ પર આવશે. ગાંધીનગરથી તેઓ રવાના થશે અને અહીંયા પહોંચશે. ત્યારબાદ તેઓ ડેમની મુલાકાત લેશે અને કુલ 3 થી 4 કાર્યક્રમો છે, 3 અલગ અલગ જગ્યાએ તેઓ જશે અને જાહેર સભાને પણ સંબોધન કરશે. તેના માટે તૈયારીઓને તમામ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન જેમિન વ્યાસ સાથે બ્રિજેશ જોશી, ઇઝી મીડિયા, કેવડિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદા ડેમની મુલાકાત લેશે, ત્યારે પ્રધાનમંત્રી મોદી અલગ અલગ જગ્યાએ મુલાકાત લેવાના છે. ત્યારે તંત્રએ વાહનો સાથે કોન્વેયનું રિહર્સલ પણ કર્યું હતું. પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નર્મદા બંધની મુલાકાતે છે ત્યારે આજે તંત્ર દ્વારા ખાસ રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. જે ગાડી છે એ ગાડીઓનો મોટા કાફલા સાથે એક કોન્વેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યા પર જવાના છે તે જગ્યા પર પસાર કરવામાં આવી રહી હતી અને કઈ જગ્યાએ કેટલી ગાડી કેવી રીતે ઉભી રહે તેનું ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને આ કાફલાને કોઈ નડતરરૂપ થાય છે કે નહીં તે જોવાનું પણ તંત્રએ ખૂબ જ તકેદારી રાખી હતી. આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવશે ત્યારે એમનો કાફલો કેવી રીતે પસાર થશે અને કઈ કઈ જગ્યા પર કેટલું રોકાશે તે અંગેનું રિહર્સલ આજે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જોકે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં નર્મદા જિલ્લાની મુલાકાત હશે ત્યારે તંત્ર કોઈપણ જાતની આળસ રાખવા માંગતું નથી અને કાર્યક્રમ સપેરે પૂર્ણ થાય તે માટેની પૂરી તૈયારીઓ કરી રહ્યું છે. જયેશ દોશી, જીમડિયા, નર્મદા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે આવતીકાલે નર્મદા જિલ્લાના મહેમાન બનવાના છે, જે નર્મદા મૈયાના વધામણા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વાગે ગરુડેશ્વર ખાતે આવેલ દત્ત મંદિરે શેષ ઝુકાવશે અને આરતીનો પણ લાભ લેશે. ત્યારબાદ ત્યાં જ આવેલા વાસુદેવાનંદજીની સમાધિ મંદિર ખાતે નમન કરી વિયર ડેમના સૌંદર્યને નિહાળશે. ગરુડેશ્વર ખાતે તેઓની કાર્યક્રમ લગભગ 10 મિનિટનો રહેશે. દત્ત મંદિરની વાત કરીએ તો આ પૌરાણિક મંદિરમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આવ્યા હતા અને હવે પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત આ મંદિરની મુલાકાત લેવાના છે. માનનીય વડાપ્રધાનની મુલાકાત આવતીકાલે ગરુડેશ્વરની છે. એ મુલાકાત દરમિયાન તેઓ શ્રી ગરુડેશ્વર વેરની મુલાકાત લેશે, અમુક ટેકનિકલ ડિસ્કશન કરશે, તદુપરાંત સમાધિના દર્શન કરશે અને સાથે મંદિરમાં પણ આવીને દત્તાત્રેય ભગવાનનું પણ દર્શન કરશે. કુલ કાર્યક્રમ લગભગ 10 મિનિટનો રહેશે. સદભાગ્ય છે કે નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા પધારી રહ્યા છે એટલે અમને બહુ જ આનંદ છે અને અહીંયા પહેલાં 10:15 આવશે અને અહીંયા દત્ત ભગવાનની પૂજા કરશે, પછી સમાધિ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની સમાધિ સ્થાન છે ત્યાં પૂજા કરી અને પછી ચેક ડેમ પર જશે. તો ચાલુ વર્ષે નર્મદા નદીની જળ સપાટી તેના ઐતિહાસિક સ્તરે પહોંચી છે, જે નદીને ખાસ ઉજવણી કરવામાં આવશે. હાલ નર્મદા સરદાર સરોવર ડેમ પર ખાસ લાઇટિંગ કરવામાં આવી છે અને આવતીકાલે પીએમ મોદી નર્મદાના નવા નીરના વધામણા કરશે. પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈ રાજ્ય સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે, જેના ભાગરૂપે હાલ આ ખૂબ સુંદર લાઇટિંગ કરવામાં આવી છે. લાઇટિંગના એક્સક્લુઝિવ દ્રશ્યો આપને માત્ર Zee 24 કલાક પર જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્યકક્ષાએ ઉજવણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે 9 વાગે સપ્તઋષિ ઘાટ પાસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાબરમતી નદીમાં વોટર રાઇડ શરૂ કરવામાં આવશે. પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અને સ્વચ્છતા મિશનને અમદાવાદના ખૂણે ખૂણે પહોંચાડવા પણ આયોજન કરવામાં આવ્યું. 2 એરબોટ, 2 જેટ સ્કી અને 10 રેસ્ક્યુ બોટ સાથે પાણીમાં ઊંડી ઉતરી શકે તેવી સ્ક્રુબા ડાઇવિંગ સહિત શરૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટ્સ એડવેન્ચર્સનું નિદર્શન કરવામાં આવનાર છે, જેમાં પાણી ખૂબ ઝડપથી પસાર થઈ શકે તેવી 2 એરબોટ અને 2 જેટસ્કી, 10 અલગ અલગ રેસ્ક્યુ બોટ, પાણીમાં ઊંડે ઉતરવા માટે 4 સ્કુબા ડ્રાઇવિંગ અને 4 રોઈંગ બોટની વગેરેનું નિદર્શન કરવામાં આવનાર છે. અને આ કાર્યક્રમ સૌ પ્રથમ વખત થઈ રહ્યો છે. આનું પણ આવતીકાલે નદીમાં નિદર્શન થવા જઈ રહ્યું છે. આપણા અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં માન્ય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાજી જોડાવાના છે. જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ પણ આમાં જોડાવાની છે. અલગ અલગ કલાકારો આ કાર્યક્રમમાં જોડાવાના છે. એની સાથે સાથે ધાર્મિક ગુરુઓની સાથે બીજી ધાર્મિક સંસ્થાઓ પણ જોડાશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં માઇક્રોનનું ધોરણ લાગુ પડતું નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક દાખલા તરીકે સ્પૂન્સ, સ્ટ્રો, ડિસ્પોઝેબલ, આપણો કોઈ પણ કપ્સ હોય, ગ્લાસીસ હોય, પ્લેટ્સ હોય, એ બધા. એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં જાડાઈ એ કોઈ અગત્યનું માપ નથી. જે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક છે, જેનો એક વાર વપરાશ કરીને ફેંકી દેવાનું છે, આવા તમામ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જેને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. જેને લઈને Zee24 કલાકે સુરતના હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ સાથે ખાસ વાતચીત કરી છે. અગાઉ 2015માં લાલજી પટેલે પીએમ મોદીનો સૂટ ખરીદ્યો હતો. 4.31 કરોડની કિંમતનો સૂટ પર નરેન્દ્ર દામોદર દાસ મોદી લખેલો સૂટ ખરીદવામાં આવ્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થઈ હતી, અને આ મુલાકાતની સાથે એક સૂટ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. એ સૂટ હતો નરેન્દ્ર દામોદરદાસ મોદી નામનો. જી હા, નરેન્દ્રભાઈ મોદીએ તે દિવસે આ સૂટ પહેર્યો હતો. આ સૂટનું બાદમાં ઓક્શન કરવામાં આવ્યું હતું, અને આ સૂટ લગભગ 4.31 કરોડમાં સુરતના ઉદ્યોગપતિએ ખરીદ્યો હતો. પહેલાં તો હું આપણે આ સૂટ બતાવીશ. સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે સૂટ છે તેની અંદર નરેન્દ્ર દામોદર દાસ મોદી એ નામની ટેગલાઇન બનાવવામાં આવી છે. સુરતના જે હીરાના ઉદ્યોગપતિના પરિવાર દ્વારા આ જે કાપડ છે સૂટનું, તે નરેન્દ્રભાઈને ભેટ આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ જ્યારે બરાક ઓબામા સાથે મુલાકાત થઈ હતી ત્યારે આ સૂટનું જે કાપડ છે એ કાપડ હતું, તેમાંથી સૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. અને બરાક ઓબામા સાથે મિટિંગમાં આ સૂટ જ્યારે નરેન્દ્રભાઈએ પહેર્યો ત્યારે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. મહત્વની વાત એ છે કે આ સૂટ સુરતના જ હીરા ઉદ્યોગપતિ લાલજીભાઈ પટેલે ખરીદ્યો છે. 4.31 કરોડની અંદર આ સૂટ ખરીદવામાં આવ્યો છે. 3 દિવસ આ ઓક્શન ચાલ્યું હતું લાલજીભાઈ સાથે છે. લાલજીભાઈ, આવતીકાલે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે 17 સપ્ટેમ્બર, અને આ સૂટ જે નરેન્દ્રભાઈએ પહેર્યો હતો નરેન્દ્રભાઈના નામ સાથેનો તમે ખરીદ્યો છે, પહેલાં તો તમારું રિએક્શન જાણવા માંગીશ. કેટલો ઉત્સાહ છે? ખૂબ જ ઉત્સાહ છે કે નરેન્દ્રભાઈ 2015માં જ્યારે 14 ચૂંટણીમાં જ્યારે જીતીને પ્રાઇમ મિનિસ્ટર બન્યા, ત્યાર પછી 1 વર્ષની અંદર આ જે ભેટ સોગાદોનું ઓક્શન થયું એમાં મને ભાગ જોગે શૂટ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું, અને ત્યાર પછી દેશ માટે જે એને નિર્ણયો લીધા છે, આખો દેશ ખુશી હોય તો મને ખુશી કેમ ન હોય. ખૂબ જ ખુશી છે, ખૂબ જ ઉત્સાહ છે મને. ખાસ કરીને જ્યારે ઓક્શન થયું હતું, 3 દિવસનું ઓક્શન હતું, પણ છેલ્લા સમયે આપની અંદર એન્ટ્રી થઈ હતી અને જે બોલીઓ લાગતી હતી, શું નક્કી કરીને જ આવ્યા હતા કે મારે આ શૂટ લઈ જવો છે? પહેલાં 2 દિવસ તો હું ગયો જ નહોતો. છેલ્લા દિવસે, 3જા દિવસે સવારમાં મારા ઘરે ફેમિલી સાથે વાત કરી તો છોકરાઓ એમ કીધું, પપ્પા લઈ જ લ્યો, આની કોઈ કિંમત ન હોય, આના વિચારવાનું ન હોય. એટલે મેં નક્કી કર્યું હતું કોઈ પણ કિંમતે મારે લેવાનો છે. અને સાંજે છેલ્લી બોલીમાં XYZ કોઈ પણ બોલી, 4 કરોડ 31માં મેં 4 કરોડ 31 લાખમાં મેં બોલી બોલી અને મને મળી ગયો શૂટ. સૌથી મહત્વની વાત એ છે કે આ જે જેટલું પણ એમની ભેટ સોગાતો હતી, જે વસ્તુ હતી, તેનો કંઈક ને કોઈક સારો ઉપયોગ કરવાનો હતો. અને જે સૂટ તમે ખરીદ્યો છે તેમાં જે તમારા જે 4.31 કરોડ રૂપિયા છે એનો ઉપયોગ ગંગા સફાઈ અભિયાનમાં થવાનો છે, એવું તમે જાહેરાત પણ કરી હતી અને એવી સરકારે પણ વાત કરી હતી. કેટલો ઉત્સાહ હતો એ વાત કરી, કારણ કે ગંગા સફાઈનું એક ખૂબ ગંગા જે રીતની પ્રદૂષિત થઈ હતી તેને લઈને આ નિર્ણય કેવો લાગ્યો આપને? મને ઉત્સાહ વિશેષ એટલા માટે હતો, એક તો નરેન્દ્રભાઈની ભેટ સોગાદ હતી એ તો ઉત્સાહ હતો જ,
પણ હું છેલ્લા 20 વર્ષથી દર દિવાળીએ 10 દિવસ ગંગા કિનારે ઋષિકેશમાં રોકાઉં છું અને ગંગા પ્રત્યે ખૂબ લગાવ છે. એમાં આ જે રકમ આવવાની હતી ટોટલી ગંગા ક્લીન એકાઉન્ટમાં જ ગઈ છે, એટલે એ પૈસા ગંગા ક્લીનમાં વપરાવાના હોય તો મારો 2 પૈસા અંદર ઉપયોગ થાય અને ગંગા શુદ્ધિકરણ થાય તો મને વિશેષ આનંદ થાય એમ લાગતું હતું. એટલે ગંગા ત્યાર પછી શુદ્ધિ ખરેખર અમે દર વર્ષે જઈએ છીએ, પહેલાં કરતાં ગંગા શુદ્ધિ ખૂબ થઈ છે, પાણી પણ ખૂબ ક્લીન થઈ ગયું છે, ગ્રીન થઈ ગયું છે, એટલે મને વિશેષ આનંદ થાય છે. નરેન્દ્રભાઈનો સૂટ ખરીદ્યાભાઈ તમારી જરૂરથી મુલાકાત થઈ છે, નરેન્દ્રભાઈનું પહેલું રિએક્શન, કારણ કે નરેન્દ્રભાઈ વાત કહેવામાં ખૂબ પાકા છે અને કહેતા હોય છે પોતાની વાત, નરેન્દ્રભાઈ શું કહ્યું હતું? નરેન્દ્રભાઈને મળવા ગયા એટલે પહેલાં તો એ મને ભેટી પડ્યા અને એટલા ખુશ થઈ ગયા. મારો શૂટ લીધો એટલે નહીં, પણ એને ખ્યાલ જ હતો કે લાલજીભાઈ ખરીદ્યો છે, એટલે અંદરથી એને પણ ઉત્સાહ હતો અને ખૂબ રિસ્પોન્સ મને મળ્યો. મને જેટલો અંદરથી મને ઉત્સાહ હતો એના કરતાં ડબલ ઉત્સાહ એને મને બતાવ્યો. લાલજીભાઈ એક વાત, એક સવાલ થોડો રાજકીય છે પરંતુ દેશના વિકાસની વાત છે કે 5 વર્ષનું એમનું જે કાર્યકાળ રહ્યો અને આ બીજો તબક્કોમાં જે પ્રકારની મેજોરિટી મળી છે, હવે એમના પ્રત્યેનો જે ભાવ છે તે પણ દરેક લોકોનો બદલાયો છે, ગ્લોબલ નેતા કહેવાય છે, શું અપેક્ષા અને આશાઓ નરેન્દ્રભાઈ માટે આપ દેશ માટે રાખી રહ્યા છે? નરેન્દ્રભાઈ 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં નોટબંધીથી કડક નિર્ણયો, જીએસટી જેવા ઘણા લીધા છે, પણ ખરેખર લાંબા ગાળે ફાયદો છે. તેમ છતાં દેશના દરેક નાગરિકને જ્યારે 370 ને 35 નાબૂદ કરી ત્યારે દરેકનો એક નાગરિક એટલો ખુશ થયો છે કે જે બધાને કલ્પના હતી કે આવું કોઈ થઈ જ ન શકે અને એક ઝાટકે કર્યો. એટલે દેશને આખાને નરેન્દ્રભાઈ પ્રત્યે ખૂબ જ ભરોસો છે, ખૂબ જ વિશ્વાસ છે અને આગળ અપેક્ષા પણ એમના પ્રત્યે ખૂબ જ લોકોને જાગી છે અને એ જ પૂરી કરી શકશે એવું મને લાગે છે. સ્પષ્ટપણે આતા લાલજીભાઈ શૂટ ફરીથી આપને હું એક વખત બતાવીશ. આબે જો ચહેરો જુઓ તો એ જ હસતો ચહેરો છે, એ જ જે ચહેરા જે હંમેશા લોકોને જોવા મળતો હોય છે, પ્રધાનમંત્રીનો ચહેરો છે, હસતો ચહેરો છે અને એક વિશ્વાસ સાથેનો આ ચહેરો છે. તેમનો જન્મદિવસ છે 17 સપ્ટેમ્બરે અને દેશ એ જ આશા અપેક્ષા રાખી રહ્યો છે કે જે 5 વર્ષ દરમિયાન તેમણે, છેલ્લા 5 વર્ષ દરમિયાન તેમણે જે કામગીરી કરી છે અને ત્યારબાદ જે નવી સરકાર છે, નવી સરકારે જે કડક નિર્ણયો લીધા છે, દેશના વિકાસની અંદર નિર્ણય લીધા છે, દેશના એક ભવિષ્ય માટેના નિર્ણય લીધા છે, તે ભવિષ્યના નિર્ણયો પણ હવે આવનારા દિવસોમાં દેશને એક આગળ નવી દિશા આપશે અને દુનિયાની અંદર એક ભારત એક મોડલ હશે તેવો વિશ્વાસ પણ અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે. શૂટ સુરતમાં રહ્યો છે તે સૌથી વધુ ગર્વની વાત કહી શકાય છે. કેમેરામેન રાકેશ ગિરાજી સાથે તેજસ મોદી, Zee24 કલાક, સુરત. તો હવે વાત કરી લઈએ નિયમ પાડવાની. આજથી આરટીઓના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પહેરી, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. રાજ્યભરમાં નવા મોટર વ્હીકલ એક્ટનું અમલીકરણ શરૂ થયું છે, તો બીજી તરફ એમટીએસ અને બીઆરટીએસ બસના ચાલકો હજુ પણ નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે. સામાન્ય વાહન ચાલકો દંડની ઊંચી રકમથી બચવા હેલ્મેટ, સીટ બેલ્ટ, સ્ટોપિંગ લાઇનના કાયદાનું પાલન કરી રહ્યા છે, તેમજ પીયુસી માટે લાંબી કતારોમાં કલાકો ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ તંત્ર હસ્તકની એમટીએસ અને બીઆરટીએસ બસના ચાલકો સ્પષ્ટ રીતે સીટ બેલ્ટ વગર જ માર્ગો ઉપર બસ ચલાવતા નજરે પડી રહ્યા છે. આજથી રાજ્યભરમાં નવો વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મેમો અને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. ઘણા લોકો હેલ્મેટ ન પહેરવાના અવનવા બહાનાઓ બનાવી રહ્યા છે. અમુક લોકોના તો એવા બહાના હોય છે કે સંભાળીને ખુદ ટ્રાફિક પોલીસ પર પોતાની હસી રોકી શકતા નથી. તારાઓ સાંભળીએ નિયમ ન પાડનારા લોકોના અનોખા બહાનાઓ. સેફટી માટે જરૂરી છે ફેરવા માટે, એકચ્યુઅલી હું લેવા જ જાઉં છું. શું થાય, સરકારે કાળી તો કરવું જ પડશે ને. આપે હેલ્મેટ નથી પહેર્યું, નથી પહેર્યું તો કોઈ બેસણ અપડાવા ગયા હોય તો થોડું બહેનો ની હેલ્મેટ પહેરીને જવાનું હોય. હેલ્મેટ મારો ઓફિસમાં રહી ગયું, કાલે લોક થઈ ગયું, ભૂલી ગયું, નવું હેલ્મેટ તો લેવાય નહીં.
એને લેવાના છે. અત્યારે જાવું છું લેવા અને મારો માથામાં ચક્કર આવે છે ને એટલે નથી પહેરતો ભાઈ. કાકડિયા બધું છે ગરજણ. અમે દવાખાનામાં આવતા હતા ને એટલે હું કાંઈ નથી લાવ્યો. હારસી બુકને લાયસન્સ લઈને આવ્યો છું. અત્યારે મારે દવાખાને પૂગવાનું છે. તો શું કહેશો? કાલથી પહેરશું. એટલે આજે અત્યાર સુધી કાયદો નહોતો એવું તમારે માનવું? ના ના, એવું નથી, એવું નથી. આજે નથી પહેર્યું. કઈ નઈ, મોર્નિંગ હતું, તડકો નતો એટલે નતું પહેર્યું. એટલે તડકા માટે પહેરવું જોઈએ કે પછી સુરક્ષા માટે પહેરવું જોઈએ? બહાના ગમે તેટલા કાઢી લો, પરંતુ હવે નિયમ પાડો પડશે, તેમાં કોઈ બેમત નથી. અને આખરે આ નિયમ તમારા મારા માટે જ છે. જોઈએ છે કેટલા દિવસની અંદર બહાનાઓ દૂર થાય છે અને તમામ લોકો નિયમોનું પાલન કરે છે. હાલ બિગ ન્યૂઝમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.